આજે આપણે વિજ્ઞાન એટલે આઠમું ચેપ્ટર ગતિ વિશે ભણીશું. ગતિ એટલે કે આપણે જોઈએ છીએ કે રોજબરોજના જીવનની અંદર આપણે જોઈએ કે અમુક વસ્તુઓ સ્થિર અવસ્થામાં હોય, અમુક વસ્તુઓ ગતિની અવસ્થામાં, કેટલીક વસ્તુઓ ગતિની અવસ્થામાં હોય છે. હવે જોઈએ કે ગતિ એટલે કોઈ અનિવાર્ય અવસ્થામાં જોઈએ તો કે પક્ષી ઉડતા હોય, શરીરની અંદર આપણે જોઈએ કે આપણા રુધિરનું શીરા અને ધમનીમાં થતું વહન, મોટર ગાડીની ગતિ, બરાબર. તો પછી જોઈએ કે આપણે જોઈએ કે પરમાણુ અણુ એ બધા જ આપણે ગતિમાં છે કહી શકીએ. કેવી રીતે? તો કે સમયની સાથે એ પોતાનું સ્થાન બદલતા હોય તો જ એ ગતિમાં છે એવું આપણે અનુભવીએ છીએ, એવું માની લઈએ છીએ. પરંતુ અમુક વસ્તુ એવી પણ છે કે જે અપ્રત્યક્ષ રીતે પણ ગતિમાં હોય છે. કે જોઈએ કે હવાનું એટલે કે હવાની અંદર ધૂળના રજકણો હોય છે તો આપણે એ વસ્તુને એ ગતિમાં છે એવું આપણે અનુભવીએ. પછી ઝાડના પત્તા એટલે કે ડાળીઓનું હલનચલન તો પણ આપણે ત્યારે સમજીએ કે એ પણ અપ્રત્યક્ષ રીતે ગતિમાં છે તેવું આપણે અનુભવતા હોઈએ છીએ. અમુક જે વસ્તુ છે આપણે જોઈએ કે પૃથ્વી તો સૂર્ય અને તારા આપણે જોઈએ કે ગતિમાં છે તો ક્યારે એવું કેવું કેવી કહી શકીએ? તો કે પૃથ્વી ગતિમાં હશે એના કારણે આપણે કહી શકતા હશું. તો એ સાચું હશે? જો સાચું છે તો કેવી રીતે એને આપણે અનુભવી શકીએ છીએ? એટલે તો આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ એક વસ્તુ એના માટે એ ગતિમાં હોય છે, જ્યારે એની સાથે બીજી વ્યક્તિ માટે એ વસ્તુ સ્થિર અવસ્થામાં હોય છે. કાં તો કોઈ વ્યક્તિ બસની અંદર મુસાફરી કરતું હોય અને જો એ બહારની એટલે કે એની બહારની સાઈડ એટલે કે જેના વૃક્ષો ને બધું જે જોવે છે તો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવું અનુભવે છે. કેમ કે એ વ્યક્તિ બસની અંદર ગતિ કરતું હોય છે અને ત્યારે એને એવું લાગે છે કે ભાઈ એની બહારની બાજુની જે વૃક્ષો છે એની એ ગતિમાં હોય છે એવું એ અનુભવતો હોય છે. હવે જોઈએ તો કે આપણે જોઈએ તો ગતિ એટલે કે મોટાભાગની ગતિઓ કેવી હોય તો કે જટિલ હોય છે. અમુક ગતિઓ કેવી હોય એ જટિલ હોય છે. એટલે કે જોઈએ કે કેટલીક ગતિ વસ્તુની ગતિ કેવી હોય સૂર્ય પટ ઉપર થતી હોય તો અમુક ગતિ વર્તુળમાં થતી હોય, અમુક ચાપ ગતિ કરતી હોય, અમુક ગતિ હોય કંપનવાળી ગતિ હોય. અમુક વખત એવું થાય કે બધી જ ગતિઓ એ બધી જ વસ્તુઓનો એક જ સાથે સમય હોય એટલે કે એક જ જગ્યાએ સમય હોય થઈ જતો હોય છે. તો આપણે આ ચેપ્ટરની અંદર સુરેખ ગતિ વિશે ભણીશું, એ પણ સમીકરણ અને આલેખ સાથે ભણીશું અને પછી વર્તુમય ગતિનો અભ્યાસ કરીશું, બરાબર. તો હવે આપણે જોઈએ તો કે આપણને ખબર છે ગતિ એટલે શું એ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. એટલે કે ગતિ એટલે કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ. પછી આપણે જે ઉદાહરણ જોયું તો કે ગતિ કરતી બસમાં બેઠેલ મુસાફરને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળની તરફ ગતિ કરતા અનુભવાય છે. એ આપણે બધાએ જોયું હશે કે આપણે ઘણી વખત મુસાફરી કરતા હોય છે બસમાં કે ગાડીની અંદર તો આપણે જોયું છે કે આપણે ગતિ આપણે જે દિશામાં જતા હોઈએ એની વિરુદ્ધ દિશાની અંદર બહારની વસ્તુ આપણને જતી હોય એવું અનુભવીએ છીએ. એટલે કે રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. કેમ કે બસ ગતિ કરે છે એટલા માટે આપણને બધા જ બેઠેલા વ્યક્તિ ગતિમાં છે તેવું આપણે અનુભવી શકીએ છીએ. પછી જ્યારે બસમાં બેઠેલ મુસાફર પોતાના સાથી મુસાફરને સ્થિર અવસ્થામાં જોવે છે કેમ કે બસની અંદર એ વ્યક્તિ સ્થિર બેઠેલો છે અને બહાર ઉભેલ વ્યક્તિ એટલે જ્યારે બસ ગતિમાં હોય છે ત્યારે એ વ્યક્તિને આપણે સ્થિર અવસ્થામાં જોઈએ છીએ. એટલે કે આકાશ આના પરથી કહી શકીએ તો આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેનો આધાર આપણે પદાર્થનું અવલોકન કઈ જગ્યાએ જે કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે કે વસ્તુ એ કોની સાપેક્ષે ગતિ કરે છે એ ત્યારે આપણે કહી શકીએ છીએ. હવે જોઈએ કે સંદર્ભ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ એટલે કે આપણે કઈ જગ્યાએથી ગતિ સ્ટાર્ટ કરી છે તે આપણે કઈ જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છીએ, બરાબર. એટલે કે પદાર્થનું સ્થાન
જે તે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. એટલે કે આપણે પર્ટીક્યુલર એક જગ્યાએ ઊભા છીએ અને એ જગ્યાએથી બીજી જગ્યાએ ગયા ત્યારે આપણે શું કરીએ કે એના સંદર્ભમાં મેં ગતિ કરી છે. બરાબર, તો જોઈએ કે આપણને ઉદાહરણ આપે છે કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટરના અંતરે છે અને એસટી સ્ટેશનથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે છે. એટલે કે આ કિસ્સાની અંદર એવું થાય છે કે પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે, જ્યારે બીજા કિસ્સાની અંદર એસટી સ્ટેશન એનું સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુને આપણે ઉદ્ગમ બિંદુ પણ કહી શકીએ છીએ. એટલે કે આમ જોઈએ તો કે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન પણ બદલાઈ જાય છે. એટલે કે જ્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ એ જગ્યા આપણું મેઇન સ્થાન ગણાય છે. એટલે કે સંદર્ભ બિંદુ બદલાય તો સ્થાન પણ બદલાય છે. એટલે તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે સ્થાન એ નિરપેક્ષ રાશિ છે, કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપેલ પદાર્થનું સ્થાન બદલાય છે. હવે જોઈએ આપણે અંતર, અંતર અને સ્થાનાંતર. બરાબર, તો આપણે જોઈએ કે એક વસ્તુ અહીંયા છે, આ બીજી વસ્તુ આ જગ્યાએ છે. બરાબર, તો આ બંને જે વસ્તુ છે ને એને આપણે શું કહીએ, અંતર એટલે ડિસ્ટન્સ. બરાબર, આ બંને વચ્ચે જે છે એને આપણે શું કહીએ છીએ, અંતર. એટલે કે શું કહેવામાં આવે છે કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થ કાપેલ ગતિ પથની, એટલે કે આ પદાર્થ અહીંયા હતો એટલે કે આ પદાર્થે અહીંયાથી અમુક સમયે અહીંયાથી અંતર કાપી. બરાબર, એના આ જે વચ્ચેનું જે અંતર છે એટલે કે કુલ જે અંતર છે તેને આપણે શું કહીએ, અંતર કહીએ છીએ. એટલે કે ગતિ પથની કુલ આપણે અંતર કહીએ છીએ. બરાબર, અને એનું એસઆઈ એકમ કેટલું છે, તે એસઆઈ એકમ એનો મીટર છે. બરાબર, હવે જોઈએ સ્થાનાંતર. હવે એમાં ને એમાં આપણે જોઈએ કે આ વસ્તુ અત્યારે હાલ અહીંયા હતી. બરાબર, હવે આ વસ્તુ અહીંયા હતી પછી એનો ગતિ પથ એટલે કે અંતર કાપ્યા પછી એ વસ્તુ ક્યાં આવી, આ જગ્યાએ આવી. એટલે કે એનું સ્થાન બદલાય, એટલે કે એનું સ્થાન એક જગ્યાથી બીજી જગ્યાએ ગયું. એટલે કે તેમાં શું આવે છે કે પદાર્થના ગતિ પથના પ્રારંભિક સ્થાનથી, એટલે કે જ્યાં હતું ત્યાંથી પ્રારંભિક સ્થાનથી, એટલે કયા સ્થાને કે એના અંતિમ સ્થાન, આ હતું એનું પ્રારંભિક સ્થાન અને આ હતું એનું અંતિમ સ્થાન. એટલે કે અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ એટલે કે અંતરને એટલે કે લઘુત્તમ અંતરને આપણે શું કહીએ છીએ, સ્થાનાંતર કહીએ છીએ. એટલે કે આપેલ સમયગાળામાં આપણે બીજી રીતે પણ એવું પણ કહી શકીએ કે આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ છીએ અને સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર છે. હવે આપણે આ તો જોયું કે સ્થાનાંતર કોને કહેવાય, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા એટલે સ્થાનાંતર થયું. અંતર એટલે કે તે વસ્તુ વચ્ચે જે હોય છે એને આપણે અંતર કહીએ છીએ. હવે જોઈએ તો હવે એનું મૂલ્ય, તો આપણે એનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ, તો એનું મૂલ્ય શોધવા માટે આપણે નિશ્ચિત એક સંદર્ભ બિંદુ લઈએ, એક નિશ્ચિત સંદર્ભ બિંદુ આપણે કોઈ. બરાબર, હવે એની સાપેક્ષે ધારો કે t1 સમયે પદાર્થ એટલે કે x1 સ્થાન પર હોય, t1 સમયે પદાર્થ x1 સ્થાન પર હોય એટલે કે આ કઈ સ્થિતિ છે એની, પ્રારંભિક. બરાબર, હવે t2 સમયે તેના પર છે x2 સ્થાન પર, એટલે કે x1 પરથી એક બીજા સ્થાન ઉપર જશે, એટલે કે પ્રારંભિક સ્થાનથી આ અંતિમ સ્થાન પર જાય. બરાબર, એટલે આપણે જો એને એનું મૂલ્ય શોધવું હોય તો આપણે કઈ રીતે કહી શકીએ, એટલે કે s બરાબર આપણે એનું મૂલ્ય શોધવા માટે આપણે શું કહી શકીએ, એસ બરાબર એટલે સમયના સમયગાળાની અંદર આપણે કહીએ કે t2 - t1 કહી શકીએ અને એનું મૂલ્ય શોધવા માટે એસ બરાબર આપણે શું કહી શકીએ, અંતિમ સ્થાન.
टू माइनस एक्स वन लेके आना पची आपने शो होए कि स्थानांतर को मूल्य मरे चले एस बराबर एक्स टू माइनस एक्स वन करिए इसलिए आपने पदार्थ को स्थानांतर को मूल्य मरे चले चे अने स्थानांतर की दिशा लेके प्रारंभ की दिशा से इसलिए अंतिम तरफ की दिशा चे स्थानांतर की दिशा कैसे ये प्रारंभिक दिशा ना था कि अंतिम दिशा तरफ लेके अंतिम स्थान तरफ जाए चे ना अबे आपने अंतर अने स्थानांतर बच्चे को बे वर्ष पढ़िए कि अंतर अने स्थानांतर बच्चे सुबेचे के बने समान छे के नच्छे ना बट तो आपने जो ये कि ये अंतर आपने एक रेखा छे एनी पर आपने दर्शाई के जो गति में साधा में साधु जो उदाहरण है कि साधा में साधु के प्रकार हुआ है तो ये सूर्य के पथ पर नहीं गति छे कि साधा में साधु प्रकार है गति हो छे कि सूर्य के पथ पर थती गति अब आपने जो ये કે આની અંદર આપણે જોઈએ કે આ છે ઉદ્ગમ સ્થાન છે બરાબર આ એનું ઉદ્ગમ સ્થાન છે હવે ઉદ્ગમ સ્થાન થી એટલે કે ઉદ્ગમ સ્થાન એટલે કે આને સંદર્ભ બિંદુ કહી શકીએ આપણે અને આને ઉદ્ગમ બિંદુ પણ કહેવાય કે બિંદુ ઉદ્ગમ બિંદુ ઓ છે બરાબર હવે આની ઉપર આપણે જોઈએ કે ઉદ્ગમ બિંદુ થી એને શરૂઆત કરી અને એ કેટલા અંતર a સુધી આવે છે બરાબર તો a સુધી નું જે અંતર છે એટલે કે a સુધી ના એનું સ્થાન અંતર કાપે છે પછી એટલે કે આનું જીવો થી એટલે કે ઉદ્ગમ સ્થાન થી અહીંયા થી a સુધી એટલે કે o a એનું કેટલું થયું 0 થી 60 કિલોમીટર જેટલું થાય બરાબર હવે અહીંયા થી a પાછું c જેટલું અંતર કાપે છે કેટલું c જેટલું એટલે કે CA કેટલું છે 25 કિલોમીટર પરંતુ એ જે પથ ઉપર એ ગતિ કરતું હતું એ જ પથ ઉપર એ પાછું ક્યાં C જેટલું અંતર કાપે છે એટલે કે સ્થાનાંતર કરે છે બરાબર તો આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે જોઈએ કે એ ક્યાં આવ્યું ઉદ્ગમ બિંદુ O પર હતું ત્યાંથી એ A સ્થાન પર આવ્યું અને પછી એ સુરેખ પથ ઉપર પાછું એજ પથ ઉપર ક્યાં ગયું સી સ્થાન ઉપર પાછું આવે છે એટલે કે 60 કિલોમીટર ની પાછું એ 25 કિલોમીટર જેટલું અંતર એ કાપે છે એટલે કે પ્રારંભિક સ્થાન એનું શું હતું 0 થી 60 કિલોમીટર હતું બરાબર હવે શું થશે કે જ્યારે પાછું એ એ થી સી તરફ જશે એટલે શું થઈ જશે આ એનો સંદર્ભ બિંદુ બનશે એટલે કે 60 કિલોમીટર થી 25 કિલોમીટર એનું સંદર્ભ બિંદુ કઈ બનશે હા કેમ કે અહીંયાથી સ્થાનાંતર કરી અહીંયા આવે છે એટલા માટે આ એનું સંદર્ભ બિંદુ બનશે એટલે કે 60 કિલોમીટર થી એ 25 કિલોમીટર સુધી આવે છે તો આ વચ્ચેનું અંતર એનું કેટલું હશે 35 કિલોમીટર બરાબર આ એનું અંતર કેટલું હશે 35 કિલોમીટર જેટલું હશે તો આપણે શું કહી શકીએ OA વત્તા AC OA વત્તા AC કે છે કે આ O થી A અને A થી C એટલે OA વત્તા AC કેટલું અંતર થાય એટલે કે OA કેટલું હતું આપણું 60 કિલોમીટર હતું વત્તા AC કેટલું થયું 35 થયું એટલે ટોટલ કેટલા થયું 95 કિલોમીટર થાય છે એનું ટોટલ અંતર કેટલું થયું આ એનું અંતર આવ્યું એટલે કેટલું અંતર કાપ્યું છે તે એટલે કે અંતર એને 95 કિલોમીટર જેટલું એને કાપ્યું છે બરાબર એટલે કે આપણે જોઈએ કે અંતર છે એ આને શું કહેવાય આને આ પથ લંબાઈ કેટલી લંબાઈ કહેવાય ની પથ લંબાઈ એટલે જે કાપેલું અંતર છે એને આપણે શું કહીએ છીએ પથ લંબાઈ કહીએ છીએ એટલે કે આપણે કહીએ કે અંતર તે દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય ધ્યાનમાં લેવાય છે એની દિશા અને ભૌતિક રાશિ એટલે કે સંખ્યાત્મક મૂલ્યને આપણે શું કહીએ છીએ માન કહીએ છીએ એટલે કે દિશાને આપણે ધ્યાન નથી લેતા ખાલી સંખ્યાત્મક મૂલ્યને ધ્યાન લઈએ છીએ અંતર માપવા માટે બરાબર હવે જોઈએ કે પદાર્થનું પ્રારંભિક સ્થાન એટલે કે પ્રારંભિક સ્થાન તો આપણે શું હતું ઓ હતો અને અંતિમ સ્થાન શું હતું એનું સી હતું બરાબર એ બંને એટલે કે અંતિમ સ્થાન કયું બને હવે આ એનું સી જે છે એ એનું અંતિમ સ્થાન બને છે કેમ કે ઓ થી એ અહીંયા આવે એ થી પાછું એને પ્રારંભ કરી અને પાછું એના એ જ પદ ઉપર એટલે કે સી સાથે સી પર આવે છે બરાબર એટલે કે એનું અંતિમ સ્થાન કયું બનશે સી બનશે સૌપ્રથમ પહેલા અંતિમ સ્થાન એ હતું પરંતુ હવે એ શું થઈ ગયું એ એનું સંદર્ભ બિંદુ થયું અને સી એનું
25 કિલોમીટર હતું એટલે એ બંને સમાન છે